हेलो फ्रेंड्स, चलो पर्यावरण में आपणे आजे एक नवू प्रकरण समझिए। तो आ प्रकरण चालू करता पहला हूँ तमारी समक्ष केटलाक प्रश्नों रजू करूँ छू। ओके, रेडी? ओके, तो तमने खबर छे इनडोर रमत में कई कई रमतों समावेश थाय छे? हाँ, चेस, साप सीढ़ी, वीडियो गेम, आ बधी इनडोर एटले के घरनी अंदर रमी सकाय एवी रमतो छे। अने आउटडोर गेम मां कई कई गेमनो समावेश थाय छे? हाँ, क्रिकेट, फूटबॉल, बास्केटबॉल थाय छे ने? हाँ, तो तमने इनडोर अने आउटडोर बन्ने रमतो रमवानी खूब मजा आवे छे, आवे छे ने? तो चलो पर्यावरण में पण आपणे एक एवं ज प्रकरण जोईए। तो पर्यावरण में आपणो प्रकरण छे प्रकरण 17 दीवाल ओरंगी लीधी। हवे आ टॉपिक परथी आपणने एवो ख्याल आवे छे कि आमां चोक्कस कोईक नवी वात आवी छे। तो चलो एवी कई नवी वात आवी ते आपणे जोईए। तो तमने तो खबर ज छे કે આપણે પર્યાવરણની ચોપડી સાથે લઈને બેસીશું। તો ચાલો આપણે એક કિસ્સો જોઈએ। હવે આ કિસ્સો કોનો છે એ આપણે જોઈએ। તેની આંખોમાં સપના છે, ઇન્ડિયન એક્સપ્રેસ 2007। હવે આપણે આ ટોપિક વિશે વાત કરવાના છીએ। હવે આ ટોપિકમાં કોની વાત કરી છે, શું થયું છે એના વિશે પણ આપણે જોઈએ। 13 વર્ષની અફસાના મંસૂરી જે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી, તેણે દિવાલ કૂદી લીધી હતી। દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી। એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી। હવે અહીં અફસાના મંસૂરીની વાત કરવામાં આવી છે જે 13 વર્ષની હતી, ત્યારની વાત છે। તો તે કહે છે કે તેણે દિવાલ કૂદી લીધી હતી। કેવી દિવાલ? તો એ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે વાસણો સાફ કરતી હતી, પણ એને બાસ્કેટબોલ રમવાનો પણ શોખ હતો। તો એ જે છોકરીઓ રમી ન શકે એ પ્રમાણેની સમાજની જે વિચારધારા હતી એને દૂર કરવાની જે દિવાલ હતી ને તેણે ઓરંગી એટલે કે કૂદી લીધી હતી। તેની માતાએ તેના જાતિની દિવાલ બનાવી હતી। આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન NBA ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ છે। જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે છોકરીઓ રમી ન શકે એવી વિચારધારાથી દૂર રહીને તેણે બાસ્કેટબોલ રમવાનો પ્રયત્ન કર્યો। અને અત્યારે આપણે જોઈએ તો એક NBA નામની એસોસિએશન જે મુંબઈ ખાતે આવેલી છે તો એનો આધાર આ અફસાના મંસૂરી બની ગઈ છે। આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે। હવે અફસાના મંસૂરી દિવાલ ઓરંગીને તેણે સિદ્ધિ તો પ્રાપ્ત કરી જ છે, પણ તેની સાથે તેની પાછળ બીજી 5 છોકરીઓએ પણ આ બાસ્કેટબોલ કોર્ટ એટલે કે જ્યાં બાસ્કેટબોલ રમવાની જગ્યા હોય ત્યાં એ 5 છોકરીઓ પણ રમવા માંડી છે। આજે તે યુવા ટુકડીનો તારો છે। આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે। ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે। હવે અફસાના મંસૂરી બાસ્કેટબોલ રમવા માટે આગળ વધી અને તેની સાથે તેની પ્રેરણાથી બીજી 5 છોકરીઓ પણ તેની સાથે જોડાઈ। પણ અત્યારે જોઈએ તો આ અફસાના મંસૂરીની ટુકડી એટલે કે ટીમ એક સેમિફાઇનલ રમવા જઈ રહી છે। તો આ રહી અફસાના મંસૂરીની કઈ રીતે તેણે પોતાની ટીમ ઊભી કરી એના વિશે આપણે માહિતી જોઈ। હવે આપણે ટુકડીની મુલાકાત લઈએ।
અમે સમાચારપત્રમાં અફસાના અને નાગપારા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું. અમે વિચાર્યું આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ. તો ચાલો આપણે તેમની મુલાકાત લઈએ. અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન ઉતર્યા. ત્યાંથી અમે નાગપારા તરફ ચાલવા લાગ્યા. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 જ મિનિટ થઈ. હવે આપણે આ જે બાસ્કેટબોલ ટીમ છે એને મળવા જઈએ છીએ. તો આપણને ત્યાંનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તો અહીં જણાવવામાં આવ્યું છે, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉતર્યા અને નાગપારા જવાનો રસ્તો હતો એ તરફ તેઓ આગળ વધે છે. ત્યાં અમે અફસાના અને નાગપારા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા. ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે વાંચો. તો આપણને જે મુલાકાત કરાવવા આવ્યા છે તો એ કહે છે કે અમે અફસાના મંસૂરી અને આ જે નાગપારા બાસ્કેટબોલ એસોસિએશનની છોકરીઓ હતી ને તેઓને મળવા માટે પહોંચ્યા છીએ. તો ચાલો આપણે તેઓની મુલાકાત કઈ રીતે થઈ હતી તેનો પરિચય લઈએ. આ ખાસ ટીમને મળો. તો આપણે મુલાકાત આ રીતે કરવાની છે. આપણે એ ટીમને મળવા જવાનું છે. અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીનને મળો. પહેલાં તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થઈ. તો અહીં આપણને 4 છોકરીઓના નામ આપ્યા છે, અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીન. તો આ 4 છોકરીઓ પહેલાં શાંત હતી, પણ હવે જે બોલે છે ને તો એનું બંધ થતું નથી. તો ઝરીને શરૂ કર્યું, મારું ઘર આ મેદાનની બરાબર સામે છે, મારો ભાઈ ત્યાં રમતો હતો, હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી. તે સમયે હું 7માં ભણતી હતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા, જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી, બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન આપતા. આ બધું જોઈ મને થયું કદાચ હું પણ રમી શકું. કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા, તેથી મેં ગભરાતા ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે? કોચે કહ્યું, કેમ નહીં, જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ. તો અહીં સરીન પોતાનો અનુભવ રજૂ કરે છે. તે શરૂ કરે છે કે હું જ્યારે નાની હતી ત્યારે મારો ભાઈ અહીં મેદાનમાં રમતો અને હું બાલ્કનીમાં જોતી હતી, ત્યારે મને એવું થતું હતું કે હું પણ કેમ ન રમી શકું. જ્યારે તેના ભાઈની ટીમ જીતતી ત્યારે તેઓને ખૂબ જ પ્રશંસા મળતી હતી. તો એના હિસાબે ઝરીનને એવું થતું હતું કે હું પણ રમી શકું ને. તો એ જે કોચ હતા તો એ તેના પિતાના ખાસ મિત્ર હતા. તો જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે ઝરીને એમને પૂછ્યું કે અમે રમી શકીએ? તો કોચે કહ્યું હતું, કેમ ન રમી શકું, ચોક્કસ રમી શકો છો. જો તારા જેવી બીજી 4-5 છોકરીઓ આવી શકે તો હું તમને શીખવાડીશ. તો આ રીતે ઝરીને પોતાનો સફર શરૂ કર્યો. તો ઝરીને તો પોતાનો અનુભવ રજૂ કર્યો. હવે એક ટીમ ઊભી કરવાની જવાબદારી ઝરીનની હતી. તો ચાલો તેઓ આગળ શું ચર્ચા કરે છે તે પણ આપણે જોઈએ. અમે પૂછ્યું, શરૂઆત કરવી સરળ હતી? હવે જે મુલાકાતે ગયા હતા એ લોકોએ એમને પૂછ્યું કે શું શરૂઆત કરવી સરળ હતી? એટલે કે ઝરીને એક જવાબદારી લીધી હતી કે હા હું ટીમ બનાવીશ. તો ત્યાંના જે 4 છોકરીઓ હતી તે પોતપોતાનો અનુભવ રજૂ કરે છે. તો એમાંનો જ એક અનુભવ અહીં ખુશનૂર બતાવે છે. પહેલાં તો મારા માતા પિતાએ ના પાડી, પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા. જુઓ, ખુશનૂરના માતા પિતા પણ આ માટે રેડી ન હતા. કેમ? કારણ કે તે છોકરી છે ના? હા, પહેલાંના જમાનામાં છોકરીઓને આ રીતે રમવા દેવામાં આવતું ન હતું, પણ અત્યારે આપણે જોઈએ છીએ મોટી મોટી રમતોમાં છોકરીઓ આગળ વધી રહી છે. ખુશનૂરના માતા પિતાને તો તેણે મનાવી લીધા. તો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે આ સફર હજી વધારીશું. બાય.